नमस्कार, लोकसत्ता वडोदरा में आपनु स्वागत छे। देश में कोरोना नो व्याप कूदके ने भूसके वधी रह्यो छे। भारत में COVID-19 ना पॉजिटिव केसों में अत्यार सुधीनो मोटो रेकॉर्ड नोंधवामां आव्यो छे। केन्द्रीय स्वास्थ्य विभाग द्वारा कोरोना ना जे आंकड़ाओ बहार करवामां आवे छे ते मुजब गई काले कोरोना पॉजिटिव केसों की संख्या में घणो ज वधारो जोवा मळ्यो। गई काले कोरोना ना केस देश में 80,000 ना आंकड़ा ने पार करी गया छे। 24 ज कलाक में 80,000 थी वधु नवा केसों नोंधाया छे, जे भारत माटे खतरा नी वात छे। लोको जे रीते निर्भय थईने घरनी बहार निकले छे ते ज कारण छे के कोरोना ना केस में उत्तरोत्तर वधारो थई रह्यो छे। आ अंतर्गत अमारी टीमे वडोदरा नागरिकोनी लॉकडाउन अने अनलॉक आ बन्ने प्रक्रिया में वधारे कई स्थिति सारी छे ते अंगे मंतव्यो लीधा छे। પોતપોતા પર છે, જેને અનલોક સારું લાગે અનલોક, જેને લોકડાઉન સારું લાગે લોકડાઉન, પોતા પર છે બધું। જેટલું સેફ રહેશો એટલું તમે સારા રહેશો, તંદુરસ્ત રહેશો। પહેલા લોકડાઉન કરીને એક ખોટું હતું, અત્યારે લોકડાઉન કરવા જેવું હતું। એવું કેમ લાગે છે તમને? કેમ કે એ ટાઈમે એટલા બધા કેસ નહોતા ને અત્યારે એટલા બધા કેસ વધી ગયા કે 124 કેસ આવે છે। એટલે એ ટાઈમે લોકડાઉન કરવાનું છે કે અત્યારે લોકડાઉન કર્યું હોત ને તો સારું રહેત, તો આટલી બધી મહામારીના રૂપિયાની લોકોને તંગી આવેત જ નહીં। टेस्ट बढ़ा दिए हैं, अब टेस्ट बढ़ेंगे तो सीधी सी बात है कोरोना पॉजिटिव पेशेंट भी बढ़ेंगे ही बढ़ेंगे। सरकार भी अपने स्टेप ले रही है। रही बात लॉकडाउन और अनलॉक की, तो अनलॉक ज़्यादा बेटर है क्योंकि लॉकडाउन में केवल हम सुरक्षित रहेंगे लेकिन एक ही तरीके से, इकोनॉमिकल तरीके से हम बर्बाद हो जाएंगे। तो अनलॉक अपनी जगह, मुझे लगता है कि धीरे धीरे हम लोग उससे भी बाहर आते जा रहे हैं। और रही बात, अब कोरोना उतना एक्टिव नहीं रहा है, ठीक है, लोग पॉजिटिव इसलिए हो रहे हैं कि टेस्ट बढ़े हुए हैं और वो इतना अभी सीरियस नहीं है कि पेशेंट की डेथ हो रही है। डेथ रेट हमारा 1.5% ही जैसा है, तो रिकवरी रेट भी सही है, डेथ रेट भी सही है। धीरे धीरे हमें लगता है कि दिसंबर तक ये सब खत्म हो जाना चाहिए। कोरोना लीधे आज जो अपराध अपनी थी रही है देश में, तो मोदी सरे पहला लॉकडाउन कर बहुत सारूँ ने एना लॉकडाउन में बधा कार्य करता है, जे सेवा करी बहुत सारी थी, पर थोड़ूक हजू करता वधारे के कोई कोरोना छे बधु ने कई प्रॉब्लम ना थाय कोई ने, અને સરકાર પણ વ્યવસ્થા કરી લેવી બધી, ને એમાં કોર્પોરેટ એમણે પણ બધા સાથે કરતા હતા, અને હજુ થોડુંક વધારે એ રાખતા તો કોરોના થોડોક રોકાઈ જાત। અનલોક પ્રક્રિયા કરવી નથી કરવી, પણ આમાં દેશમાં તમે જોઈ રહ્યા છો કેટલી બધું રોજના ખર્ચા, રોજનું કમાવું, બધા ઘરે ઘરે બેસી ગયા છે, અને ના કરતા તો આજે બહુ બધો પ્રોબ્લેમ થઈ જતો। એટલે ખોલ્યું છે એ માટે સારું છે, પણ આપણે બધાએ સેફ્ટી રાખવી પહેલાં મહત્ત્વની છે। જો આપણે સેફ્ટી રાખશું તો હંમેશા સારું રહેશે। આમ જોવા જાય તો બેન લોકડાઉન સારું, પણ જીવન જરૂરિયાત માટે બહાર તો લોકોને ફરવું જ પડે, નહીં તો ઘરે બેઠા તો કોઈ ખાવા આપવાનું નથી। એટલે આમ એક રીતે લોકડાઉન સારું હતું, પણ આર્થિક રીતે જોવા જઈએ દરેક કુટુંબના, તો કુટુંબના વડીલોએ તો નોકરી ધંધા માટે બહાર નીકળવું પડે। આમ જોવા જાય તો લોકડાઉન નથી એ સારું છે, એનું કારણ છે લોકોને અત્યારે નાના નાના લોકોની રોજગારી થોડું ઘણું ચાલે છે, જેનું લોકડાઉનમાં શું છે કે સપોચું એક બંધ થઈ ગયું હતું કમાણી, જેના કારણે એકદમ ગરીબ મીડિયમ વર્ગના લોકોને બહુ જ તકલીફ પડતી હતી। આજે શું થોડું ઘણું કમાણી કરીને ખાઈ શકે છે। લોકડાઉન ગવર્મેન્ટ એટલા માટે કર્યું હતું કે એક પદ્ધતિ શીખવાડી કે લોકોથી તમે અંતર રાખો, દૂર રહો, આ સિસ્ટમ ગવર્મેન્ટે શીખવાડી। હવે અનલોક કર્યા બાદ લોકોને ધંધા પાણી રોજગાર બી જોવાના છે, અને લોકો પોતાની સેફ્ટી જાતે રાખવાની છે। આજે હું જો મને કોઈ પ્રોબ્લેમ નથી, કે સેફ્ટી રાખવી પહેલી છે, હવે જે સેફ્ટી નથી રાખી રહ્યા એ લોકોને કોરોના થઈ રહ્યો છે। એટલે પોતાની હવે કેવું છે, પોતાની જાતે જ જીવવાનું છે, ગવર્મેન્ટ કંઈ આખી જિંદગી લોકોને નથી જમાડવાની કે રાખવાની। તમે જોયું તેમ દરેક નાગરિક આર્થિક તંગીમાંથી બહાર આવી વેપાર રોજગાર રળવા માટે બહાર નીકળવા માંગે છે, તે માટે તેઓએ અનલોકની પ્રક્રિયાને આવકારી છે, તેમજ પોતાની તકેદારી પોતે જ રાખવાનું પણ જણાવ્યું છે। પરંતુ તંત્ર દ્વારા આ અંગે ઘણી જ બેદરકારી દાખવવામાં આવી રહી છે। અનલોકની જે પ્રક્રિયા છે તે અંતર્ગત ભલે બધું જ ખોલી દેવામાં આવ્યું છે, પરંતુ તંત્ર દ્વારા ખરેખર નાગરિકોને વધતા કોરોના સંક્રમણ બાબતે જાગૃત કરવામાં કેમ નથી આવી રહ્યા તે ઘણો જ મોટો સવાલ ઊભો કરે છે। આવી જ ખબરો સાથે ફરી મળીશું, તમે જોતા રહો લોકસત્તા વડોદરા। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।